नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सबनु यूट्यूब चैनल में। आज आप धोरण 10 विषय गणित में प्रकरण नंबर 11 रचनानी शुरुआत करीशू। विद्यार्थी मित्रों, तमे धोरण 9 नी अंदर रचना विषय अभ्यास करी गया छो। त्यां आपणे कोई रेखाखंडनो लंब द्विभाजक ने विविध त्रिकोणों कई रीते दौरवा ते विषयनो आपणे अभ्यास करी गया छीए। आजना विडियो में विद्यार्थी मित्रों, आपणे धोरण 10 नी अंदर रचनाओं में कया कया टॉपिक आवे छे, कई रीते ते रचना दोरी शकाय, ते आपणे आजना विडियो में चर्चा करवानी छे। तो चलो विद्यार्थी मित्रों, शुरुआत करिए आपणे आजना विडियो नी। सौ प्रथम रचना छे विद्यार्थी मित्रों आपणी 11.1, ए रचनानुं नाम छे એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપેલ રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન, એનો મતલબ એવો થાય કે તમને કોઈ એક રેખાખંડ આપેલો હોય, તે રેખાખંડનું કોઈ એક આપેલા ગુણોત્તરમાં તમારે વિભાજન કરવાનું રહેશે। એ વિભાજન કઈ રીતે કરવાનું છે એ આપણે આજના વિડીયોમાં જોવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણી રચના। અહીંયા આપણને એક રેખાખંડ એ બી કોઈક માપનો આપેલો છે। જ્યારે તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમને રેખાખંડ એ બી કેટલા માપનો લેવાનો છે તે પણ કીધેલું હશે, અથવા તો ન કીધેલું હોય તો એવું કીધું હોય કે એક રેખાખંડ એ બી લઈ તેનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરો। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણોત્તર લઈ લઈએ 3:2, જે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલું છે તે રચના 11.1માં। એટલે આપણે શું કરીશું કે રેખાખંડ એ બી આપેલો છે, એ આપેલા રેખાખંડનું આપેલા ગુણોત્તર, એટલે આપણે કયો ગુણોત્તર લઈએ છીએ, ધ્યાન રાખજો 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। તો હવે તમારે કરવાનું શું છે? સૌ પ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો, બિંદુ એ પરથી અને બિંદુ બી પરથી એક બાજુ ઉપરની તરફ અને એક નીચેની તરફ બંને બાજુ સરખા ખૂણા થાય તેવા કિરણોની રચના કરવાની છે। એ કઈ રીતે કરશો? તો પરિકર લઈ અને એકવાર પરિકરની અણી એ ઉપર રાખી અને અર્ધવર્તુળની રચના કરવાની છે। કઈ રીતે? આ રીતે। ત્યારબાદ તેવી જ અને તે જ સમાન ચાપ રાખી બી પરથી નીચેની તરફ રચના કરવાની છે તમારે। આ પ્રમાણે રચના કર્યા બાદ જે બિંદુ તમારું પરિકરનું માપ એનું એ જ રાખવાનું છે, પરિકરનું માપ બદલવાનું નથી। અહીંયા જે એમાંથી ચાપ દોરી એ રેખાખંડ એ બીને જ્યાં છેદે છે ત્યાંથી ફરી એ ચાપ, આપણી ચાપ જે અગાઉ મારી છે એના ઉપર આપણે મારી દેવાની છે। એટલે આ રીતે આપણને એક બિંદુ મળશે। તે જ રીતે અહીંયાથી પણ એ જ સમય લંબાઈવાળી ચાપ રાખી અને જે ચાપ આપણે અગાઉ દોરી હતી તેના ઉપર એ ચાપ એક બીજી મારી દેવાની છે। એટલે આ રીતે આપણને મળશે। હવે જે આપણે આ બિંદુઓ મળ્યા છે, આપણને બે બિંદુ અહીંયા મળેલા છે, તો તેમાંથી આ રીતે સ્કેલ મૂકી અને એક કિરણ નીચેની તરફ દોરવાનું છે, ક્યાંથી? બીમાંથી નીકળે તે રીતે, અને બીજું કિરણ એમાંથી દોરવાનું છે, એ કઈ બાજુ? તો ઉપરની તરફ રહે તે રીતે। એટલે અહીંયા હવે આ રીતે બની જશે। હવે આપણે નામ આપી દઈશું અને નામ શું આપીશું? તો ઉપરની તરફ જે હોય અહીંયા એક્સ નામ આપી દેવાનું અને અહીંયાની તરફ નીચે છે વાય નામ આપી દેવાનું। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એ છે તમારે કે જ્યારે રચના તમે પરીક્ષામાં પૂછાશે
तो रचनानी अंदर रचनाना मुद्दा पण लखवाना आवशे। तो ते रचनाना मुद्दा तमे कई रीते लखशो, तो आपणे जे कर्युं ए ज वस्तु लखवानी छे। आपणे जोड़े जोड़े लखता जाइए तो तमने ध्यान रहेशे। सौ प्रथम पहलो मुद्दो, तो तमे शुं कर्युं ए ज लखवानुं छे। कोईक मापनो अथवा तो रेखाखंड ए बी रचो। हवे आपणे रेखाखंड ए बी रच्यो छे, हवे आपणे जेटला मापनो रच्यो होय एटला मापनो लखवानो। जो तमारे एवं होय के रेखाखंड ए बी 8 सेंटीमीटरनो छे, तो लखी नाखवानुं के रेखाखंड ए बी 8 सेंटीमीटरनो रच्यो। त्यारबाद कया कया खूणा, तो खूणो एक्स ए बी, ध्यान राखजो अहीं खास, खूणो एक्स ए बी, अने बीजो कयो खूणो, तो खूणो ए वाई सॉरी ए बी वाई, अने खूणो ए बी वाई समान थाय। केवा थाय? समान थाय, ध्यान राखजो। તે રીતે કિરણ કયું? તો એ એક્સ, અને કિરણ બીજું કયું? તો બી વાય રચો। ફરી એકવાર રેખાખંડ એ બી રચ્યો, ત્યારબાદ એ એક્સ અને બી વાય કેવા રચવાના છે? તો જેનાથી એક્સ એ બી એટલે કે આ ખૂણો અને એ બી વાય એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા સરખા થાય। હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે? તો પરિકરથી હવે આપણે જે ગુણોત્તરની જરૂર છે ત્યાં પહોંચી જઈશું। આપણે 3:2 ગુણોત્તરની જરૂર છે, તો 3 સમાન કાપા કિરણ એ એક્સ પર મારવાના છે। કેવા કાપા છે? તો 3:3 સમાન હોવા જોઈએ। જો હવે અહીંયાથી એ પરથી રાખીને માનો કે અહીંયા એક આ પહેલો કાપો મારી દીધો, ત્યારબાદ સેમ પરિકર્ણીયની એ જ કાપા ઉપર રાખી અને આ રીતે બીજો કાપો મારવાનો છે, ત્યારબાદ ફરી એ જ રીતે ત્રીજો કાપો મારવાનો છે। આ 3 કાપા થઈ ગયા। હવે 1, 2 અને 3 કાપા થઈ ગયા, તો કયા એટલા વધ્યા? 2 કાપા વધ્યા। તો એ ક્યાં મારવાના? નીચે, એટલે કે કઈ રીતે? તો બી પરથી રાખી અને અહીંયા નીચેની તરફ મારવાના છે। આ 1 કાપો અને અહીંયાથી આ બીજો કાપો, આ રીતે। તો આપણા 2 કાપા થઈ ગયા, હવે નામ આપી દઈશું। તો અહીંયા કિરણ એ એક્સ ઉપર છે, એને આપણે નામ આપી દઈએ A1, A2, A3। કિરણ BY ઉપર છે, તેને B1 અને B2 નામ આપી દઈશું। હવે શું કર્યું? તો એ જ ફરી લખવાનું છે। તો હવે જો કિરણ AX પર A1 is equal to A1, A2 is equal to A2, A3 થાય તેવા બિંદુ કયા કયા? તો A1, A2 અને A3 રચો। આ 3 બિંદુ રચ્યા આપણે, A1, A2 અને A3। તે જ રીતે નીચેના માટે, તો કઈ રીતે? તો કિરણ BY પર B1 ઇઝ ઇક્વલ ટુ B1 B2 થાય તેવા બિંદુ B1 અને B2 રચો। હવે આટલું રચ્યા બાદ તમારે શું કરવાનું છે? તો આટલું રચ્યા બાદ તો આપણી રચના પૂર્ણ થઈ જાય છે, માત્ર એક જ ભાગ બાકી રહે છે। એ ભાગ કયો છે?
तो बिंदु ए थ्री अने बिंदु बी टू आ बने ने तमारे जोड़वाना छे। आ जोड़ी दो एटले आपणू रचना ए पूर्ण थई जाए। कई रीते? तो जो आ रीते अहीं बिंदु ए टू ए थ्री छे, बिंदु ए थ्री ने बी टू जोड़े जोड़ी देवानुं छे। आ रीते जोड़ी दीधुं। હવે અહીંયા જોડી દીધું, તે બિંદુને કોઈ નામ આપી દો, ધારો કે આપણે અહીંયા સી નામ આપી દઈએ છીએ, તો આ રીતે જોડી દેવાનું છે। આ જોડી દીધા બાદ અંતિમ મુદ્દો તમારો શું આવશે? તો અંતિમ મુદ્દો આપણો એ રીતે આવશે કે એ થ્રી બી ટુ જોડો જે રેખાખંડ ए बी ने क्या बिंदु में छेदे छे? तो सी बिंदु में छेदे छे। आम फाइनल आंसर आपड़ो आवशे के ए सी जेम सी बी ए त्रण जेम बे थशे, के जे आपड़ो मांगेलो गुणोत्तर छे। ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે। તો સૌ પ્રથમ રેખાખંડ એ બી રચવાનો છે। આ રેખાખંડ એ બી તમે રચી દેશો, ત્યારબાદ ખૂણો એક્સ એ બી અને ખૂણો એ બી વાય સમાન થાય તે રીતે કિરણ એ એક્સ અને કિરણ બી વાય રચો। કઈ રીતે રચ્યા હતા ફરી એકવાર જોઈ લઈએ। તો એ પરથી રાખી અને આ રીતે એક ચાપ અહીંયા મારવાની છે, તે જ રીતે બી પરથી રાખી અને એક ચાપ અહીંયા મારવાની છે। આ ચાપ મારી દીધા બાદ તો અહીંયા જે બિંદુ જે એ બીને છેદે છે તેનાથી એક આ રીતે ચાપ મારી દેશો અને ત્યારબાદ અહીંયાથી જે છેદે છે એને આ રીતે ચાપ મારી દેશો। તો આ ચાપ માર્યા બાદ તો કિરણ એ એક્સ પર એ એ વન ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ વન એટલે એ ટુ એ થ્રી થાય તેવા બિંદુ એ વન એ ટુ અને એ થ્રી આ ત્રણ બિંદુઓની રચના આપણે કરવાની છે આ રીતે। ત્યારબાદ કિરણ બી વાય પર સેમ બી વન બી ટુ બિંદુ રચવાના છે, ત્યારબાદ એ થ્રી અને બી ટુ આ બંનેને જોડી દેવાના છે। એ જોડ્યા બાદ જે બિંદુ સી આવશે એ બિંદુ સી કેવું હશે? તો એ બિંદુ સી એવું હશે જે આપણા રેખાખંડ એ બીનું ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરતું હશે, એટલે કે એસી જેમ સી બી કેટલા થશે? ત્રણ જેમ બે થશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક સ્વાધ્યાય 11.1 નો દાખલો ધ્યાન રાખજો, સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1 એ સેમ આના જેવો છે। એ દાખલો શું છે? તો 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો। હવે જો ધ્યાન રાખો તમારે કેટલા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એ રેખાખંડનું, તો આપણી પાસે જે 3:2 હતું એની જગ્યાએ આવે છે 5:8 ગુણોત્તરમાં વિભાજન આપણે કરવાનું છે। તો જ્યારે આપણે 5:8 ગુણોત્તરની વાત આવે તો રેખાખંડ એ બી રચો કેવો? તો 7.6 સેન્ટીમીટરનો। ત્યારબાદ આ સેમ જ આવશે કે ખૂણો એક્સ એ બી અને ખૂણો એ બી વાય સમાન થાય તે રીતે કિરણ એ એક્સ અને બી વાય રચો। ત્યારબાદ એ એક્સ પર હવે એ એ વન એ એ ટુ એ એ થ્રી એમ કેટલા બિંદુ સુધી જવાનું? તો 5 બિંદુ, એટલે અહીંયા આપણે કેટલાથી કેટલા લેવાના? તો એ વન થી એ ફાઇવ આટલા બિંદુ આપણે રચવા પડશે, એટલે આવી સમાન ચાપ ક્યાં સુધી? હજી એક આગળ અને હજી એક એની આગળ વાગશે। તે જ રીતે ફરી કિરણ બી વાય પર બી વન બી બી વન બી વન બી ટુ તે રીતે અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે તમારી પાસે બી વન થી બી એટ સુધી આવશે, આ ધ્યાન રાખજો ખાસ, ક્યાં સુધી આવશે? આવી સરખી સરખી તમારે 8 ચાપો અહીંયા મારવી પડશે, એટલે કે બી વન થી બી 8 સુધીની ચાપો આપણે મારવાની છે।
त्यार बाद अहीं जे A5 होय अने अहीं B8 होय, अहीं जे रीते A3 B2 जोड्या ते रीते अहीं थी A5 अने अहीं थी B8 ए बन्ने ने तमारे जोड़ी देवाना छे। जे छेदे तेने सी बिंदु आपी देशो एटले लास्ट में तमे शुं लखशो के आम A5 अने B8 जोड़ो सी बिंदु में छेदसे, त्यारबाद AC/CB केटला थई जशे तो 5:8 तमने मळी जशे। एटले आ रीते विद्यार्थी मित्रों तमे रचना 11.1 अने तेनी मदती स्वाध्याय 11.1 नो प्रथम दाखलो के जे रचना छे ते तमे सरळताथी गणी शको छो। हवे विद्यार्थी मित्रों जोईशुं आपणे रचना 11.3। 11.3 रचना शुं छे तो ए रचना एवी छे के वर्तुळना बहारना बिंदुमांथी वर्तुळना स्पर्शकनी रचना करवानी छे। वर्तुळना बहारना बिंदुमांथी एटले के आ वर्तुळ छे अने वर्तुळनी बहार कोई बिंदु होय, मानो कि अहीं बिंदु पी छे ते बिंदुमांथी वर्तुळना स्पर्शक एटले के वर्तुळने स्पर्शीने जाय तेवा वर्तुळना स्पर्शकनी आपणे रचना करवानी छे। ते रचना कई रीते करवानी छे ते आपणे जोईए। अहीं विद्यार्थी मित्रों आपणे ध्यान राखवानुं छे के वर्तुळना स्पर्शकनी जे रचना करवानी छे ते वर्तुळना स्पर्शक एवा होवा जोईए કે તે બંને વચ્ચે સમાન ખૂણો હોય અને તે વર્તુળને સ્પર્શીને જતા હોય તેવા આપણે દોરવાના છે। એ દોરવા માટે કઈ રીતે પ્રક્રિયા કરવાની છે તે આપણે જોઈએ। તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 11.2 નો પ્રથમ દાખલો એ દાખલાથી શરૂઆત કરીશું કે જેની મદદથી તમે સરળતાથી સમજી શકો કે વર્તુળના સ્પર્શક કઈ રીતે રચવા। આ દાખલો શું છે તો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આ જે વર્તુળ દોરેલું છે આ વર્તુળ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું છે। આ રીતે તમારે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ રચવાનું છે। ત્યારબાદ કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી, કેન્દ્રથી એટલે કેન્દ્ર ઓ કેન્દ્રથી 10 સેન્ટીમીટર એટલે આ રીતે એક સ્કેલ મૂકી અને તમારે આ રીતે 10 સેન્ટીમીટર રહે તે રીતે એક બિંદુ દોરવાનું છે। આ રીતે એક રેખાખંડ દોરશો એટલે આ બિંદુ અહીંયા જે પી છે તે કેન્દ્ર ઓથી 10 સેન્ટીમીટર દૂર છે। ત્યારબાદ એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો। હવે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ આવી કે તમે જે કરો છો તેના તમારે રચનાના મુદ્દા પણ લખવા પડશે। એટલે સૌ પ્રથમ તમે શું લખશો તો 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ રચો, આ પ્રથમ મુદ્દો થઈ જશે। ત્યારબાદ બીજો મુદ્દો તો કેન્દ્ર ઓ થી 10 સેન્ટીમીટર દૂર બિંદુ પી લીધું છે આપણે તો પી લો કે જેથી ઓપી બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ પી આપણે લીધું છે। ત્યારબાદ શું કરવાનું છે તો ત્યારબાદ તમારે ઓપી નો લંબ દ્વિભાજક રચવાનો છે। વિદ્યાર્થી મિત્રો લંબ દ્વિભાજક રચતા તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો, તેમ છતાં આપણે જોઈ લઈએ ઓપી ની અડધા કરતા વધારે ત્રિજ્યા રાખીને, કેટલી અડધા કરતા વધારે, એક ચાપ તમારે આ રીતે ઉપરની તરફ મારવાની છે અને તેવી જ રીતે સેમ એક ચાપ નીચેની તરફ મારવાની છે। ત્યારબાદ તે જ સમાન ત્રિજ્યા રાખી ને પી બિંદુ ઉપર પરિકર મૂકી ને એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ મારવાની છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કરશો એટલે તમને બંને બાજુ ઉપરની તરફ અને નીચેની તરફ આ રીતે તમને જે છેદે છે આ રીતે તમને એક આકાર મળશે।
અને ત્યારબાદ તે બંનેને જોડી દેવાના છે। એટલે કઈ રીતે? તો આ રીતે આ બંનેને આપણે જોડી દેવાના છે। તો આ રીતે તમે જ્યારે જોડશો તો તે જે રેખાખંડ ઓપી મળ્યો એ ઓપીને કોઈક બિંદુમાં છેદશે। તે છેદ બિંદુને આપણે નામ આપી દેવાનું છે એમ। એમ નામ આપી દેવાનું છે। હવે શું કર્યું? તો હવે જે કર્યું એ જ લખવાનું છે। તો રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક રચી તે રેખાખંડ ઓપી ને જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું? આપણે એમ નામ આપો। આ રીતે કરી દેવાનું છે। હવે શું કરવાનું છે? તો હવે તમારે એમ ને કેન્દ્ર લેવાનું છે। કોને? ધ્યાન રાખજો, એમ ને કેન્દ્ર લેવાનું છે। એટલે પરિકરની તણી તમારી એમ ઉપર હશે અને પેન્સિલની અણી પી ઉપર રાખવાની છે। એટલે એમ ને કેન્દ્ર લઈ અને એમપી જેટલી ત્રિજ્યા અથવા તો તમે ઓ એમ જેટલી ત્રિજ્યા, બંને સેમ જ હશે। એમ ને કેન્દ્ર લઈ એમપી જેટલી ત્રિજ્યા અથવા તો ઓ એમ જેટલી ત્રિજ્યા, આટલી ત્રિજ્યા રાખી અને વર્તુળ ઉપર ચાપ મારવાની છે। એટલે કઈ રીતે? તો આ રીતે જો એક ચાપ જે અહીંયા વાગીએ અને એ જ રીતે એમને કેન્દ્ર રાખીને ચાપ તો એની એ જ રાખવાની છે। એટલે તમે એવું કહી શકો કે વર્તુળની ઉપરની ભાગમાં અને વર્તુળની નીચેની ભાગમાં, કાં તો એવું કહી શકો કે વર્તુળ ઉપર બે ચાપ રચો। એ બે ચાપ રચ્યા ત્યાં આપણે નામ આપી દઈએ। તો જે ઉપરની બાજુએ બિંદુ જ્યાં મળ્યું આ રીતે બિંદુ મળશે એને આપણે એ નામ આપી દઈએ અને નીચેની તરફ જે બિંદુ મળ્યું તે બિંદુને આપણે બી નામ આપી દઈએ। તો આ રીતે નામ આપી દેવાના છે। ત્યારબાદ તમારે પીએ અને પીબી આ બંનેને જોડી દેવાના છે। કોને કોને? તો જો આ રીતે પી અને બી જોડાશે, એટલે પી પરથી આ રીતે એક અને ત્યારબાદ પી પરથી એ બાજુ, એટલે આ રીતે આ બંને કિરણ હશે। એટલે અહીંયા કિરણ આપી દેવાનું ને અહીંયા પણ કિરણ આપી દેવાનું। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બિંદુ પી માંથી ઓ કેન્દ્રિત 6 સેન્ટીમીટર વર્તુળ ઉપર બે સ્પર્શક। કયા કયા? તો સ્પર્શક પી એ અને સ્પર્શક પી બી। તો હવે શું કર્યું આપણે આગળ? તો હવે જે કર્યું એ જ લખવાનું છે। તો એમને કેન્દ્ર ગણી ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ, ફરી એમને કેન્દ્ર ગણી ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ ક્યાં? તો વર્તુળ પર બે ચાપ રચો, તે ચાપ વર્તુળને જ્યાં છેદે ત્યાં એ અને બી નામ આપો। આ રીતે કરવાનું છે। અને લાસ્ટમાં શું? તો કિરણ પી એ અને કિરણ પી બી રચો જે માંગેલ સ્પર્શક છે।
એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વર્તુળની બહારના કોઈ બિંદુમાંથી વર્તુળ પર સ્પર્શક દોરવા હોય તો તે રચી શકો છો। ફરી એકવાર જોઈ લઈએ, એક વર્તુળ હોય, વર્તુળની બહાર કોઈ બિંદુ હોય, તેના પરથી સ્પર્શક દોરવા હોય તો શું કરવાનું? તો વર્તુળનું કેન્દ્ર અને તે બિંદુ એ આખી રેખાખંડ હોય તેનો લંબ દ્વિભાજક રચવાનો। તે લંબ દ્વિભાજક તે રેખાખંડને જ્યાં છેદે ત્યાં કોઈ નામ આપી દો, આપણે એમ નામ આપી દઉં છે। ત્યારબાદ એમને કેન્દ્ર લઈ ઓ જેટલી ત્રિજ્યાવાળી એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ રચો। જે વર્તુળને છેદે ત્યાં એક બાજુ એ નામ અને એક બાજુ બી નામ આપો। ત્યારબાદ પી એ અને પી બી રચો જે માંગેલ સ્પર્શક છે। આટલું કર્યા બાદ જે અંતિમ આપણને કીધું છે કે તે સ્પર્શકની લંબાઈ માપો, તો તે સ્પર્શકની લંબાઈ માપીએ તો કઈ રીતે? એ ઉપરથી પી નું અંતર માપો તો એપ્રોક્સિમેટ તમને 8.2 અથવા તો 8.3 ની આજુબાજુ મળશે। કયું? તો મને 8.2 મળે છે, તમને જો કદાચ કંઈક આગુ પાછું થતું હોય તો 8.3 અથવા 8.1 મળી શકે, પરંતુ આની અંદર કેટલું મળે છે? 8.2। તે જ રીતે પી બી નું અંતર માપીએ તો પી થી બી નું અંતર એ પણ સેમ 8.2 સેન્ટીમીટર મળશે। એટલે આપણે અહીંયા સ્પર્શકની લંબાઈ કેટલી મળી આપણને? 8.2 સેન્ટીમીટર મળી છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 2, કે જેની અંદર 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે જો અહીંયા શું છે, એક નાનું વર્તુળ છે 4 સેન્ટીમીટર અહીંયા દોરેલું છે ઓલરેડી, તે વર્તુળને સમકેન્દ્રી એટલે એનું એ જ કેન્દ્ર રાખી ને ફરી એની બહાર 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક બીજું વર્તુળ રચવાનું છે। એટલે જો અહીંયા ધ્યાનથી ફરી, એક વર્તુળ છે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું, એ જ કેન્દ્ર રાખી એટલે કે ઓ કેન્દ્ર રાખી બીજું એક વર્તુળ છે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું। આ વર્તુળમાં વર્તુળ પરના એટલે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરવાની છે। એટલે જો અહીંયા હવે ધ્યાન રાખજો, આ વર્તુળ એક અંદરનું, ત્યારબાદ વર્તુળ બે બહારનું, એટલે કે અહીંયાથી જે પ્રથમ વર્તુળ છે એના ઉપર સ્પર્શકની રચના કરવાની છે। એ રચના કરવા માટે તમારે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવી પડશે, એટલે કે રેખાખંડ ટાઈપ, જે કેન્દ્ર ઓ માંથી નીકળી અને બીજા વર્તુળને ટચ કરતું હોય ત્યાં આપણે અહીંયા બિંદુ પી નામ આપી દઈએ। હવે જે આપણે અગાઉ પ્રોસેસ કરી તે જ રીતે અહીંયા પણ સેમ પ્રોસેસ કરવાની છે। ઓપી નો લંબ દ્વિભાજક રચવાનો છે, તેના માટે આપણે શું કરીશું, અડધા કરતા વધારે જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળની બહારની ભાગમાં, એટલે કે આ રીતે ઉપરની ભાગમાં ચાપ મારીશું, એક નીચેની ભાગમાં ચાપ મારીશું, ત્યારબાદ એટલી ત્રિજ્યા રાખી પી બિંદુમાંથી એક ઉપરની તરફ અને એક નીચેની તરફ ચાપ મારીશું આ રીતે। હવે આ બંનેને જોઈન કરી દઈશું, આ બંનેને જોઈન કરશો એટલે આ રીતે એક રેખાખંડ જેવું મળશે। અહીંયા આપણે નામ જે અગાઉ આપ્યું હતું તે રીતે એમ નામ આપી દઈશું, ત્યારબાદ ફરી ઓ એમ જેટલી ત્રિજ્યા લો અથવા એમ પી જેટલી ત્રિજ્યા લો, બંને સાઈડ સરખી જ આવશે કારણ કે એમ તો લંબ દ્વિભાજક છે, આટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ વર્તુળની ઉપરની તરફ એટલે આ રીતે અને બીજી ચાપ વર્તુળની નીચેની તરફ એટલે આ રીતે ડ્રો કરો। ત્યારબાદ ઉપરની તરફ જે બિંદુ હશે એને તમે એ નામ આપી દો, નીચેની તરફ જે બિંદુ આવે એને બી નામ આપી દો, ત્યારબાદ પી એ અને પી બી એ બંનેને જોઈન કરી દો। તો અહીંયાથી આપણે જોઈન કરી દઈએ, આ પી બીને જોઈન કરી દઈએ અને અહીંયાથી
તેજ રીતે PN ને જોઈન કરી દો, અહીંયા કિરણ આવી જશે, કિરણ PA અને કિરણ PB આ રીતે. તો આ થઈ ગયું આપણું 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં એક 6 સેન્ટીમીટર સેમ કેન્દ્રીય વર્તુળ છે, તેનું કોઈ બિંદુ P છે, તે બિંદુ પરથી તે વર્તુળ પરના સ્પર્શકની રચના. આના મુદ્દા પણ તમે સરળતાથી લખી શકો, અગાઉ લખ્યા હતા તે રીતે લખવાના છે કે એક કેન્દ્ર O કેન્દ્રવાળું 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, ફરી તેને સમકેન્દ્રીય એક 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળની રચના કરો, ત્યારબાદ બહારના વર્તુળ બિંદુ P એટલે કે બહારના વર્તુળ પર બિંદુ P લઈ ઓપી જોડો, ત્યારબાદ ઓપીનો લંબ દ્વિભાજક રચો, તે ઓપીને જ્યાં છેદે ત્યાં એમ નામ આપો, ત્યારબાદ એમ ઓ અથવા તો એમ પી બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો તમે, તેટલી ત્રિજ્યા લઈ વર્તુળ પર ચાપ રચો, તે ચાપ રચી ઉપરના ભાગમાં એટલે કે અહીંયા એ નામ આપો, નીચે તરફ બી નામ આપો, ત્યારબાદ કિરણ પી એ અને કિરણ પી બી રચો જે માંગેલ સ્પર્શક છે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3ની રચના મેં ઓલરેડી ડ્રો કરેલી જ છે, તે આપણે માત્ર સમજવાની છે કે કઈ રીતે રચના થશે. તે રચના શું છે? તો 3 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ દોરો, એટલે અહીંયા જે વર્તુળ છે આ વર્તુળ 3 સેન્ટીમીટર વ્યાસવાળું છે અને ઓ કેન્દ્રવાળું છે. તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુ પી અને ક્યુ લો. કેન્દ્રથી લંબાવેલ એટલે કેન્દ્ર ઓથી આ અહીંયા અંતર અને કેન્દ્ર ઓથી ક્યુનું અંતર, એટલે જો ધ્યાન રાખજો કેન્દ્ર ઓથી જે આ અંતર છે આ અંતર હશે 7 સેન્ટીમીટર, તે જ રીતે ક્યુથી ઓ આ અંતર છે તે પણ હશે 7 સેન્ટીમીટર, એટલે આ રીતે અંતર લેવાનું છે. તો ત્યારબાદ બિંદુઓ પી અને ક્યુમાંથી તે વર્તુળને સ્પર્શક આપણે દોરવાનો છે. તો આ સ્પર્શક તમે કઈ રીતે દોરશો? તો ફરી સેમ ઓપી અને ઓક્યુ આ બંનેના લંબ દ્વિભાજક તમારે રચવાના છે. લંબ દ્વિભાજક રચશો એટલે એક આ રીતે આવશે, બીજું આ રીતે આવશે. અહીંયા તમે એમ નામ આપી દો, અહીંયા તમે એન નામ આપી દો. આ પતાવ્યા બાદ તમે શું કરશો? તો ઓ એટલે કે ક્યુ એન જેટલી ત્રિજ્યા લઈ અથવા તો એન ઓ જેટલી ત્રિજ્યા લઈ એનને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરની તરફ એક ચાપ નીચેની તરફ અહીંયા સી અને ડી નામ આપી દો. ત્યારબાદ ફરી સેમ એમ પી જેટલી ત્રિજ્યા લો અથવા તો એમ ક્યુ જેટલી ત્રિજ્યા લો, અહીંયાથી ફરી એક ચાપ ઉપરની તરફ એક ચાપ નીચેની તરફ આ રીતે ચાપ દોર્યા બાદ પીબી અને પીએ જોઈન કરી દો, ક્યુડી અને ક્યુસી જોઈન કરી દો જે આપણે માંગેલા સ્પર્શક છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે રચના નંબર 3 જે છે સ્વાધ્યાય 11.2 ની તે પણ સરળતાથી ડ્રો કરી શકો છો.